વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 10 વર્ષ અગાઉ વનીકરણ માટે ગ્રીન બેલ્ટના 49 પ્લોટોની ફાળવણી કરી છે, પરંતુ આવા પ્લોટો પર કોઈ પણ પ્રકારનું વનીકરણ થયું નથી. આટલું અધૂરું હોય તેમ બીજા 75 પ્લોટો વનીકરણ માટે ફાળવવા દરખાસ્તને મંજૂરી પણ આપી દીધી છે. પ્લોટ ફાળવણી પ્રકરણમાં તપાસ હાથ ધરી કેન્દ્ર અને રાજ્ય સરકારને પગલાં લેવા માગણી કરી છે. કોર્પોરેશન પાસે વૃક્ષારોપણ માટે 80 કરોડની અનામત રકમ છે, જેનું વાર્ષિક 4 કરોડ વ્યાજ મળે છે. આ રકમ વૃક્ષારોપણને બદલે અન્ય સ્થળે વપરાય છે. 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રીના નામે કાર્યક્રમો કર્યા, પરંતુ આજ સુધી 1 વર્ષના વ્યાજની રકમ વાપરી નથી. જો 80 કરોડનો રિવોલ્ડિંગ ફંડ તરીકે ઉપયોગ થાય તો દર વર્ષે તેના વ્યાજમાંથી 218 પ્લોટ ગ્રીન થઈ જાય અને કોઈને ફાળવવા ન પડે. વડોદરા શહેરમાં 45-46 જેટલા પ્લોટો આપેલા છે. દરેક જગ્યાએ કોર્પોરેશને એક સારી ભાવનાથી કે વડોદરા શહેરમાં વડોદરા શહેર ગ્રીન બને, લોકોને પોલ્યુશનથી લડત માટે પણ આ ગ્રીનરી બહુ જરૂરી છે, ઓક્સિજન માટે પણ જરૂરી છે. સારી ભાવનાથી આપેલી વસ્તુ જ્યારે કોઈ સંસ્થાનું નામ જોડાઈ જાય, મંડળોના નામ જોડાઈ જાય, ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે. શું વડોદરા શહેરમાં માત્ર 45 મંડળો છે, માત્ર 45 સંસ્થાઓ છે, અને એ સંસ્થાઓને તમે આપ્યું તો ગ્રીનરી કેમ નથી થઈ? કેમ વ્યક્તિગત ઉપયોગ કરે છે અને કેમ તાળા મારી રાખ્યા દરેક પ્લોટ પર? શું વડોદરા શહેરમાં જે સંસ્થા છે એ લોકો જ ઉપયોગ કરી શકે? વડોદરા શહેરની બાકીની જે પ્રજા છે, જે સામાન્ય નાગરિક છે, એ આ પ્લોટનો ઉપયોગ ના કરી શકે, કારણ કે આ તો પબ્લિક પ્રોપર્ટી છે. એટલે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે કોઈ પણ અન્ય પાર્ટીના નેતાઓ હોય, કોર્પોરેશને જે પર્પઝથી પ્લોટ આપ્યો છે એનું પાલન થવું જોઈએ. જો એ પર્પઝથી પાલન ના થયું હોય, મોટા પાયે બાંધકામ થયું હોય, તો એ બાંધકામ તોડીને આ પ્લોટો, તમામ પ્લોટોમાં ગ્રીનરી થવી જોઈએ. અને જો આ બાબતે ગ્રીનરી કે કોઈ જગ્યાએ ના થવું, બાંધકામ વધારે પડતું થયું હોય, તો પાલિકાએ આ તોડીને પોતાના હસ્તક લેવી જોઈએ, કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે, કોઈની વ્યક્તિગત પ્રોપર્ટી નથી. અને વડોદરા શહેરની તમામ જનતાને આ ગ્રીન બેલ્ટના જે પ્લોટો ગ્રીનરી માટે જેનો લાભ મળવા જોઈએ, તાળા જે મારેલા છે એ તાળા ખોલી દેવા જોઈએ. અને લોકોએ તમારે જરૂર હોય તો ત્યાં સિક્યુરિટી મૂકો, પણ આનો તમામ વસ્તુનો જે તમે લાભ, તમે જે રીતે ઉપયોગ કરો છો, એ જનતાને લાભ મળવો જોઈએ, વ્યક્તિગત લાભ ના લેવો જોઈએ. બરોડા શહેરમાં 91ની એક દરખાસ્તમાં વિવિધ પ્લોટ્સના વિકાસ માટે અને ગાર્ડન હેતુ માટે 46 પ્લોટ અલગ અલગ સ્થળે આપેલા. એમાં જે બી પ્લોટ આપેલા હતા એનો ગાર્ડન બનાવવા સિવાય અન્ય ઉપયોગ જ થઈ રહ્યો છે. આજે અમે એક પ્લોટની મુલાકાત લઈ રહ્યા છીએ, વોર્ડ નંબર 9ની બાજુમાં આજવા રોડ ખાતે. તમે જોઈ શકો છો કે કોઈ જાયન્ટ્સ ગ્રુપને આપેલું છે, અને અહીંયા એક વૃદ્ધ વડીલ માટેનો કોઈ કામ ચાલી રહ્યું છે, અને સાથે સાથે અહીંયા ખૂબ પેવર બ્લોક્સ નાખેલા છે. ગાર્ડન જેવું અને આમ પબ્લિક માટે ઓપન હોય એવું કોઈ પ્રવૃત્તિ અહીંયા થતી નથી. અમારી ડિમાન્ડ એ છે કે તાત્કાલિક કોર્પોરેશન આ પ્લોટ પાછો લે, આના જે બી કન્સ્ટ્રક્શન થયેલા છે, પેવર બ્લોક છે, બધું ડિમોલિશ કરીને અહીંયા વૃક્ષારોપણ કરી ગાર્ડન બનાવીને આજુબાજુના રહીશો માટે આનો લાભ લઈ શકે એ રીતે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે.